સ્વાગત છે દોસ્તો આજના આપણે વાત કરવાના છીએ ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને ટીમલીના તરીકે કમલેશભાઈ બારોટની ગુજરાતી ફિલ્મોની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌ જાણો છો કમલેશ બારોટ ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે તેમણે ઘણા સુપરહિટ ગુજરાતી ગીતો ગાયા છે અને તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને કમલેશ બારોટની પહેલી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમની પહેલી ગુજરાતી ફિલ્મ કાંતાળી સાંતાળી ફિલ્મ હતી આ બે હજાર સાતમાં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને વિક્રમ ડુડિયાએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં ચંદન રાઠોડ કમલેશ બારોટ ફરીદા મીર મમતા સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ એક કોમેડીથી ભરપૂર ગુજરાતી ફિલ્મ હતી અને કમલેશ બારોટની આ પહેલી ગુજરાતી ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો હાલને રૂપલીને પરિણવા આ બે હજાર દસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને અજયે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા કમલેશ બારોટ ભક્તિ રાઠોડ નિધિ ચૌહાણ રૂબીના ધર્મેશ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટ અને હિતુ કનોડિયાની કોમેડી પણ આ ફિલ્મમાં દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરે તો વેરન થયો રે મારો વાયદો આ બે હજાર દસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મને હુસેન બ્લોચે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં કમલેશ બારોટ પ્રગતિ આહિર વિક્રમ આહિર પરી પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા કમલેશ બારોટની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો તારીને મારી જોડી આ બે હજાર દસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મને જયેશ બારોટે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં કમલેશ બારોટ રાજકુમાર મયુરી પંડ્યા સ્વપ્ના પંડ્યા ગાયત્રી જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની રોમેન્ટિક ફિલ્મ તારીને મારી જોડી ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરે તો સરહદની પાર મારી રહ્યા આ બે હજાર અગિયારમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને હિતુ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં રાકેશ પાંડે હિતુ કનોડિયા કમલેશ બારોટ મેઘલ મનીરાજ બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ મલ્ટી સ્ટાર ગુજરાતી એક્શન ડ્રામા ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરે તો માયા હું છું તારા પ્રેમનો દીવાનો આ બે હજાર બારમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને અઝગર ખાન બોબીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ શ્રેયા દવે જીત ઉપેન્દ્ર રિયા મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટ અને શ્રેયા દવેની આ ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો ધમો ધમાલીઓ આ બે હજાર સોળમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને હિરાલાલ ખત્રીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ યોગેશ કુમાર દિશા પટેલ ઝીલ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો દિલ વાલો કી એન્ટ્રી આ બે હજાર સત્તરમાં રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને મહેશ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ વિક્રમ ચૌહાણ રેખા રબારી મહેક દિવાન દીપિકા સંધુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ રોમેન્ટિક એક્શન ડ્રામા દિલવાલોક એન્ટ્રી ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો કમલેશ બારોટની વાત કરું તો રાતા તને માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને નાનક ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર મરજીના દિવાન કમલેશ બારોટ સની ખત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ ફિલ્મ એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો લોકડાઉનમાં લફરું આ બે હજાર એકવીસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મને જયેશ બારોટે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ ભરત બારૈયા હેમાલી ગોહિલ અવંતિકા ભાટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ ફિલ્મ લોકડાઉનમાં લફરૂ બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરતો તો વનવીર આ બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને વિક્રમ ડોડિયાએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ મમતા ચૌધરી શૈલેષ ભરાડા પ્રિયંકા પરમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ વનવીર ફિલ્મ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો કમલેશ બારોટની આગળની ફિલ્મની વાત કરીએ તો તુજને પોકારે મારી પ્રીત આ બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મને રાજન કુમાર વોહરાએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી હિતુ કનોડી કમલેશ બારોટ ફરીદા મીર જીના સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ મલ્ટી સ્ટાર ગુજરાતી ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને કમલેશ બારોટે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે તેમની ટેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં દશામાની નાગણ આ બે હજાર સોળમાં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ટેલિફિલ્મ હતી આ ફિલ્મને નીતિન પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ અને રેશમા પુરોહિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી કમલેશ બારોટની આગળની ટેલિફિલ્મની વાત કરીએ તો દશામાં તારી દીકરી આ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ટેલિફિલ્મ હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ મરજીના દીવાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટ અને મરજીના દિવાનને આ ફિલ્મ દશામાં તારી દીકરી ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી કમલેશ બારોટની આગળની ટેલિફિલ્મની વાત કરો માવતરના તોલે કોઈ ના આવે આ બે હજાર વીસમાં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ટેલિફિલ્મ હતી આ ફિલ્મને રાજુ ભાટે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ અલ્પેશ સૂર્યરાજ કાજલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી કમલેશ બારોટની આગળની ટેલિફિલ્મની વાત કરીએ તો જે પૂજે દશામાં તેને ખોટ ના પડે કસામાં આ બે હજાર વીસમાં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ટેલિફિલ્મ હતી આ ફિલ્મને નીતિન પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં કમલેશ બારોટ શ્રેયા દવે અલ્કેશ રીટા પરમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમલેશ બારોટની આ ભક્તિમય ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી તો આ વિડીયો તો ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને અભિનેતા કમલેશ બારોટની ગુજરાતી ફિલ્મોનો જો તેમને કોઈ ફિલ્મ બાકી રહી ગઈ હોય તો આપ કોમેન્ટ કરીને જાણ કરજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો